साबरकांठा जिल्લાના હિંમતનગર મોતીપુરા નેશનલ હાઈવેની 6 લેનની કામગીરી માટે ખોદેલા ખાડામાં વરસાદી પાણી ભરાતા 3 કાર ખાબકી. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા વાહન ચાલકોમાં રોષ. હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે નંબર 8 ઉપર હાઈવેને 6 લેન બનાવવા ચાલી રહેલી કામગીરી માટે હાઈવે ઉપર ખોદવામાં આવેલા મોટા મોટા ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાવાથી વાહન ચાલકોને આ ખાડા દેખાતા નથી અને વાહનો ખાડામાં ખાબકે છે. એક કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર 4 લોકોને બહાર કાઢી બચાવી લીધા હતા. જ્યારે મોતીપુરા હાઈવે ઉપરથી એક ઇકો પસાર થઈ રહી હતી ત્યારે આવા જ ખાડામાં ખાબકતા ઇકોમાં સવાર 2 લોકોને આજુબાજુના લોકોએ દોડી આવીને બચાવી લીધા હતા. જ્યારે વધુ એક વેગનોર કાર રોડની સાઈડના ખાડામાં ઉતરી પડતા ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. સતત 2 દિવસમાં 3 વાહનો હાઈવેના ખાડામાં ખાબક્યા હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોય વાહન ચાલકો રોષે ભરાયા હતા. હાઈવેની ચાલી રહેલી કામગીરી દરમિયાન સામાન્ય રીતે કામ ચાલતું હોય ત્યારે તે જગ્યાને કોર્ડન કરી વાહન ચાલકોનું ધ્યાન દોરાય તે રીતે રેડિયમ પટ્ટીઓ મારવામાં આવે છે, પરંતુ 6 લેનના ચાલતા કામ ઉપર ઓથોરિટી દ્વારા વાહન ચાલકોની સલામતી માટે કોઈ પણ જાતના પ્રોટેક્શન માટે કંઈ જ કરવામાં આવ્યું ન હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે હાઈવેની ચાલતી કામગીરી દરમિયાન વાહન ચાલકો માટે સલામતીના પગલાં લેવામાં આવે તે જરૂરી છે. સ્ટોરી બાય જાકીર મેમણ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ઈડર, સાબરકાંઠા, ગુજરાત.